સુરત ખાતે ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે તો સુરત ખાતે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે શહેર પ્રમુખ નિરંજન જાંજમેરાની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે 25 જૂને 1975માં કોંગ્રેસે કટોકટી લાદી હતી કાર્યવાહી પર પણ સેન્સરશિપ લગાવી એક સરમુખત્યાર શાસનનો દેશમાં અમલ કરાયો હતો આ સમયગાળામાં એક તરફ ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારની હાર થઈ હતી અને બીજી તરફ અલ્હાબાદ હાઈકોર્ટે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીની ચૂંટણીને રદ કરી દીધી હતી આ કારણોથી દેશમાં લોકતંત્ર સામે ખતરો ઉભો કરનારી કટોકટી ને લાદવાનો ઇન્દિરાજીએ પ્રેર્યા હતા અને કટોકટી લાદી હતી આથી બરોબર 47 વર્ષ પહેલા ૨૫ જૂન મેં પહેલા કીધું એમ આ કટોકટી લાદવામાં આવી હતી એ દેશ માટેનો એક કલંકિત અને કાળો દિવસ હતો મેં પહેલા કીધું એમ 635 દિવસ ચાલેલા યુદ્ધમાં ગુજરાતની ભૂમિકા મહત્વની રહી હતી તારીખ 25 જૂન 1975 થી 22 માર્ચ 1977 માં ગુજરાતમાં એક પણ અઠવાડિયું એવું નથી ગયું કે જેમાં આંદોલન ન થયું હોય લોકશાહીની રક્ષા માટેના આ આંદોલનમાં ગુજરાતે સમગ્ર દેશને દિશા આપી હતી અને એક દિશા આપનારું રાજ્ય બન્યું હતું આ કટોકટી સામેની લડાઈમાં સાધના જે એક મેગેઝિન છે એમની 45,000 થી 1,00,000 સુધીની નકલો વેચાતી હતી કટોકટીની લડાઈના ભાગરૂપે વડોદરામાં મૌન સરઘસ કાઢવામાં આવ્યું હતું અને અંદાજે 5,000 કાર્યકર્તાઓએ આ વિરોધ કૂચ રાજભવન પર લઈ ગયા હતા કટોકટી સામેની લડાઈમાં ગુજરાતમાંથી 3,165 સહિત દેશભરમાંથી 65,000 થી વધુ સંઘ અને જનસંઘના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો આ સમયગાળામાં દેશભરમાંથી હજારો કાર્યકર્તાઓ સહિત ગુજરાતમાં 2,000 થી વધારે સત્યાગ્રહીઓને જેલમાં રાખવામાં આવ્યા હતા કટોકટી સામેનો સંઘર્ષકાળ એ અસ્મરણીય અને કાર્યકર્તાના લડાઈના નવા નવા માર્ગને પ્રશસ્ત કરનારો બની રહ્યો હતો કટોકટીનો કાળ કાર્યકરોની અને પરિવારની અગ્નિ પરીક્ષાનો એક સમય હતો એ કાળ દરમિયાન અનેકવિધ આગેવાનો જેલમાં હતા ત્યારે બાકીના કાર્યકર્તાઓએ એમના પરિવારની ચિંતા કરી હતી એના પરિવારનું ગુજરાન ચલાવવાની પણ કાર્યકરોએ ચિંતા કરી અને સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે તો કાળા દિવસને લઈને આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું